एक तरफ ખેતીમાં નુકસાનીના સમાચાર સતત સાંભળવા મળતા હોય છે, તો બીજી તરફ એવા પણ કેટલાક ખેડૂત છે જેમને જોઈને લોકો પોતાની નોકરી કે ધંધો છોડીને ખેતી કામ અપનાવતા થયા છે। તો આવો નજીકથી જાણીએ આવા ખેડૂતોની ખેતી પદ્ધતિને। ભીંડા, ગવાર, દૂધી કે શાકભાજીનો સંગ્રહ કરતા આ વ્યક્તિઓને મળવા અમારા આણંદના સંવાદદાતા લાલજીભાઈ પહોંચી ગયા મોરિયાવી ગામના એક ખેતરમાં। અને સાંભળો તેમણે શું જોયું। માત્ર 3 વીઘા જમીન છે, પણ 3 વીઘામાં વાર્ષિક 3 લાખથી વધારેની આવક મેળવી રહ્યા છે। કારણ છે મલ્ટીક્રોપિંગ ખેતી। મલ્ટીક્રોપિંગ ખેતીમાં ખાસ કરીને શાકભાજી વાવી રહ્યા છે। આ 3 વીઘા નાની એવી જગ્યામાં 12 થી વધારે શાકભાજી વાવ્યા છે, એ બી ઓર્ગેનિક છે। મલ્ટીક્રોપિંગ ખેતી એટલે એક જ ખેતરમાં વિવિધ જાતના શાકભાજીનું વાવેતર। આ ઉપરાંત તેઓની સેઢાની જમીન પર 40 થી વધારે જાતના ફ્રૂટ, આયુર્વેદિક ઔષધિ અને શાકભાજીનું વાવેતર કર્યું છે। હું વાવેતર કરું છું, એક વીઘાની અંદર મારે અત્યારે 3.5 વીઘામાં 12 પાક છે, અને એ બધું જ ઓર્ગેનિક રીતે પકવું છું, અને એ બધું જ મારે ફાર્મ બેઠા ઓર્ગેનિક સ્ટોરવાળા લઈ જાય છે। આ સજીવ ખેતીનો વિચાર મને વર્ષથી મારા દાદા ત્યારથી મને આવ્યો કે ભાઈ ધરતી આપણી માં છે, અને દાદાજીએ મને એક વિચાર આપેલો કે આપણી માને આપણે બધું જીવન નથી આપતા। આ હેતુથી મેં સજીવ ખેતી 2003 થી શરૂ કરી હતી। વાર્ષિક મારે 1 વીઘાની અંદરથી 1.25 લાખ જેવી આવક થાય છે। ઓર્ગેનિક અને ગાય આધારિત ખેતીને કારણે નરેશભાઈને માર્કેટમાં કે જાતે વેચવા માટે ક્યાંય જવું પડતું નથી। હમણાં હળદર અમે ખાસી 50,000-52,000ની હળદર વેચી, ઓર્ગેનિક સેલમ હળદર, પછી રાજાપુરી વેચી। એટલે અમે મહેનત કરીએ, અમે પકવીએ અને અમે જ બનાવીએ, અમે જ પેકિંગ કરીએ અને લોકો અહીંયા લઈ જાય છે। સામાન્ય રીતે ખેડૂતો એક જ પ્રકારની ખેતી કરતા હોય છે, તેમની સામે નરેશભાઈ થોડી જમીનમાં તમામ પ્રકારના શાકભાજી એક સાથે કરી ડબલ આવક મેળવી લોકોને નવો રાહ ચીંધી રહ્યા છે। આવી જ વાત છે મૂળ મહેસાણાના અલોડા ગામના વતની બ્રજેશ પટેલની। આ યુવાને એમએસસી આઈટી નો અભ્યાસ કર્યો અને 8 વર્ષ સુધી કોલેજમાં પ્રિન્સિપલ રહ્યા, પરંતુ તેમની કૃષિ ક્ષેત્રે કંઈક નવું કરવાની તીવ્ર ઈચ્છા હતી અને તેમણે કમાલપુર ગામમાં છેલ્લા 3 વર્ષથી શરૂ કરી કામધેનુ ગૌશાળા। ખેડૂતોના પ્રશ્નો બી આપણે સાંભળતા રોજ કે ભાઈ આટલા બધા પ્રોબ્લેમ છે, એના સામે કંઈક અલગ કરવાની ગણતરી હતી। પછી બિઝનેસ મતલબ એગ્રીકલ્ચર અને પશુપાલન વિશે થોડો સ્ટડી કર્યો, અને એ સ્ટડીમાં આપણી ભારતીય દેશી ગાય, એમાં ગીર ગાય હોય, કાંકરેજ ગાય હોય, એ બધા વિશે થોડી માહિતી મેળવી અને એના સંપૂર્ણ ફાયદાઓ બધા જાણ્યા કે જેનો ખેતીમાં બી ફાયદો છે, એનો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ફાયદો છે, એનો આધ્યાત્મિક ફાયદો છે અને ઇકોનોમિકલી બી ફાયદો છે, અને બીજા બધા પશુઓ કરતાં આનું પશુપાલન થોડું સારું રહે છે। એનાની અંદર જોવા જઈએ તો 1,40,000 થી 1,70,000 સુધીનું કલેક્શન થાય અને 1 લાખ જેટલો અમારો સર્વાઈવ કરવાનો ખર્ચો આવતો હોય છે ગૌશાળાના સંચાલનનો। માત્ર 5 ગીર ગાયથી શરૂ કરેલો આ વ્યવસાય આજે 50 ગાય સુધી પહોંચ્યો છે। આ સાથે જ સરકારે જાહેર કરેલી સહાયથી તેઓ ખુશ છે। સરકાર દ્વારા જે આ જાહેરાત કરવામાં આવી એનાથી ખેડૂત જો એની ખેતીમાં ઉપયોગ કરશે જીવામૃતનો ને એ બધાનો, તો ખેડૂત પોતે આત્મનિર્ભર બનશે અને બહારથી કોઈ બિયારણની બી જરૂર નહીં પડે કે ઇવન એને કોઈ પ્રકારના રાસાયણિક ખાદ અથવા દવાઓ કશી વસ્તુ લાવવાની જરૂર નહીં પડે, તો એનો ખર્ચો બી ઘટશે અને એનું પ્રોડક્શન સારું મળશે, એનો અમે ખુદ અનુભવ કરેલો છે। માત્ર પ્રજેશભાઈ જ નહીં, ગામના શિક્ષિત યુવાનો તેમજ અન્ય લોકો પણ આ ગાય આધારિત ખેતી તરફ વળ્યા છે। અમે અત્યારે હાલ સ્વાવલંબી ગૌશાળા બનાવવા માટે અમે ગૌશાળાની અંદર ગોબર પ્રોડક્ટ બનાવીએ છીએ અને પંચગવ્યનું નિર્માણ અમે અહીંયા ચાલી રહ્યું છે, અને અમે એની અંદર સજીવ ખેતીમાં નિમાસ્ત્ર, પછી ઘન જીવામૃત, જીવામૃત અને બેક્ટેરિયાનું નિર્માણ કરી રહ્યા છીએ, અને ગૌશાળાનું ખાતરનો જ અમે ઉપયોગ કરીએ, અને અમારી 15 વર્ષથી અમે સજીવ ખેતીનો ઉમક પ્રયાસ કરી રહ્યા છીએ, અને અમે અત્યારે હાલ ઓર્ગેનિક ઘેવું અને ગાયનો ઘાસચારાનું અત્યારે નિર્માણ કરી રહ્યા છીએ। આ તો થઈ મોટા ખેડૂતની વાત, પરંતુ માત્ર એક જ ગાય ધરાવતા ધનાજી ઠાકોર ઓછું ભણેલા હોવા છતાં તેઓએ યુટ્યુબ પર વિડિયો જોઈ નવા જૈવિક પ્રયોગો કરી આજે સારી ખેતી કરી રહ્યા છે। ઓર્ગેનિક કરવાનું ચાલુ કર્યું એટલે એટલાથી અમને કે ખેતીમાં ફરક લાગ્યો, જે મેં એરંડા કર્યા હતા, મેં જે ઓર્ગેનિક એરંડા કર્યા હતા અને જે ખાતર ને એવું નાખતો હતો, ઇમોન જે ઓર્ગેનિક કર્યા હતા એમાં વજનમાં રાત દાડાનો ફરક લાગ્યો મને। ઉનાળુ બાજરી જે બનાવી ને એમાં પણ મને જે અત્યારે મેં બાજરી લણીને લઈ લીધી છે અને લણીને લીધા ચેડી એટલી બધી પોગરી છે, તે પાછું એનાથી ડબલ કોહણું થઈ ગયું છે।
એટલે મને એવું લાગ્યું કે જે ઉનાળો જે ખાતર નાશેલી બાજરી હુકાઈ જાય એની જગ્યાએ આરી પોગરી છે. માર્કેટમાં વધતી ઓર્ગેનિક પ્રોડક્ટની ડિમાન્ડથી થોડા વર્ષોમાં ગુજરાત પણ ઓર્ગેનિક ખેતીનું હબ બનશે એ આ ખેડૂતોના કામ પરથી દેખાઈ રહ્યું છે. ગાયની જે પહેલ છે ગુજરાતમાં અને જો ખેડૂતો ગાય રાખતા થશે તો ચોક્કસ આ દિશામાં નવું પરિણામ ગુજરાત આપી શકશે અને આખું રાજ્ય ઓર્ગેનિક ખેતી તરીકે સમગ્ર દેશમાં નામ રોશન કરી શકશે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે લાલજી પાનસુરિયા અને ભરત ચૌધરીનો રિપોર્ટ.